પંચમહાલના કાલોલ તાલુકાના ચલાલી ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં આવેલ ગૌચર જમીન અને ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા ઉપર પાકા મકાનો, રસ્તા ઉપર આવવા જવામાં તકલીફ। કાલોલના ચલાલી ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં આવેલ ગૌચર તથા ગ્રામ્ય વિસ્તારના દબાણો છે તે જમીન પર ગેરકાયદેસર કબજો તાત્કાલિક દૂર કરવા બાબતે આજ રોજ ચલાલી ગામના રહીશો દ્વારા મામલતદારશ્રીને લેખિતમાં કાલોલ તાલુકા વિકાસ અધિકારી અને કાલોલ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। છેલ્લા ઘણા વર્ષોથી આ જમીન પર ગેરકાયદેસર કબજો કરી ત્યાં ખેતી કરે છે અને ગામ લોકોનું કહેવું છે કે આ કબજો કરનાર લોકો માથા ભારે હોવાથી તે મારતા ખચકાતા નથી, તેથી ગામના લોકો બીકના મારે આજ દિન સુધી તેમના વિરુદ્ધ બોલવા કે ફરિયાદ કરવા તૈયાર થતા નથી। પરંતુ આજ રોજ ગામ લોકોએ નક્કી કર્યું કે આમ બીક રાખે કંઈ નહીં થાય, જે થવાનું હોય તે થાય, પરંતુ તેની રજૂઆત કરીશું। તેથી આજે આવેદનપત્ર આપવામાં આવ્યું અને એવું પણ જાણવા મળ્યું હતું કે આ ગામ લોકો અને અબોલ પશુઓ સાથે થયેલ અન્યાયનો વહેલી તકે ઉકેલ નહીં લાવવામાં આવે તો ઉચ્ચતરે રજૂઆત કરીશું તેવી તંત્રને ચીમકી આપી છે। રિપોર્ટર ભાવિનભાઈ પરમાર, કાલોલ, પંચમહાલ। આજ રોજ ચલાલી ગામના આગેવાનો દ્વારા પોતાના ગામની અંદર જે દબાણ કરવામાં આવ્યું છે તથા ગૌચર જમીનની અંદર જે બાંધકામ કરી દેવામાં આવ્યું છે તેની રજૂઆત કરતું આવેદનપત્ર કાલોલ તાલુકા વિકાસ અધિકારી અને કાલોલ મામલતદારને આપવામાં આવ્યું છે। આપણે જે ગામના જે વતની છે તેની સાથે આપણે વાત કરીશું કે આ જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે શા માટે આપવામાં આવ્યું છે। હાલ જે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે અમારે ગૌચર પર દબાણ થયેલું છે, ગ્રામ્ય વિસ્તારમાં દબાણ થયેલું છે, એ કરવા માટે અમે આવેદનપત્ર આજે ટીડી મેડમ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ જે દબાણ જે તમે કહી રહ્યા છો એ છેલ્લા કેટલા વર્ષોથી દબાણ થયેલું છે? હાલ જે દબાણ થયેલું છે વર્ષોથી દબાણ થયેલું છે અને ઘણા સમયથી લોકો ખેડે છે અને અમારે અબોલ પશુઓને ઘણી બધી તકલીફો પડે છે। ગ્રામ પંચાયત દ્વારા અત્યાર સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા? ગ્રામ પંચાયત લેવલ સુધી અમે મૌખિકમાં રજૂઆત કરવામાં આવી પણ હાલ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। અને જ્યારે તમે કાલોલ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારશ્રીને રજૂઆત કરી છે તો તેમના દ્વારા તમને શું જવાબ મળ્યા? હાલ અમે મામલતદારશ્રીને અને ટીડીએ મેડમને આવેદનપત્ર આપીને એમને અમને જવાબ આપ્યો છે કે 2-3 દિવસમાં ઇન્કવાયરી થશે એવું કહેવામાં આવ્યું છે। શું નામ છે તમારું? ચૌહાણ અજયકુમાર બળવંતસિંહ, ગામ ચલાલી। કેમેરામેન અજયસિંહ ચૌહાણ સાથે ભવિન પરમાર, HBN TV ન્યૂઝ, કાલોલ।